विद्यालय खाते नवा वर्षना विद्यार्थीओने अनोखी रीते शाळामां प्रवेश आपवामां आव्यो हतो, जेमां नाना भूलकाओने शाळा द्वारा शाळामां पग मूकता ज कंकુ તિલક કરી મોઢું મીઠું કરાવ્યું હતું। શાળામાં નાના બાળકોને મનોરંજન મળી રહે તેના માટે અવનવા પ્રયોગો કરવામાં આવતા હોય છે। વાત કરીએ આજે સુરતના કતારગામ સ્થિત જ્ઞાનગંગા વિદ્યાલયની, જેમાં બાળકોના પ્રવેશ માટે એક અનોખું જ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોને શાળામાં પ્રવેશ થતાની સાથે જ તેમને કંકુ તિલક કરી મોઢું મીઠું કરાવ્યું હતું। તેની સાથે જ ભારત ભવનના તમામ ભૂલકાઓને શિક્ષણ જગતમાં પ્રથમ પગલા કંકુ પગલામાં કંડારી શાળાના લેટર પેડ પર ફોટો તથા નામ લખી લેમિનેશન કરીને આપવામાં આવી રહ્યું હતું, જેથી તેમનું શાળાનું પ્રથમ પગલું આજીવન યાદ રહે। જ્ઞાનગંગા વિદ્યાલય, આચાર્ય કીર્તિબેન નાયક, શાળાના શૈક્ષણિક વર્ષ 2022-23માં આજે બાળભવનની અંદર પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો। શાળાની અંદર આવનાર તમામ બાળકોનું તિલક કરીને, કંકુ તિલક કરીને મોઢું મીઠું કરવામાં આવ્યું। સાથે સાથે એક નવી શરૂઆત આ વર્ષથી કરવામાં આવી છે, તમામ બાળકોના લેટર, શાળાના લેટર પેડ ઉપર કંકુ પગલાં લેવામાં આવ્યા છે, જેથી એ કંકુ પગલાં શિક્ષણ જગતની અંદર તેમનું પ્રથમ પગથિયું છે, એ એમને સારી આખી ઉંમર અને આખી આજીવન એમને યાદગીરી, સ્વીટ મેમરી રહે એ માટે એક નવતર પ્રયોગ શાળા દ્વારા કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયાની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ લગ્ન કરતી મહિલા હોય તો એના કંકુ પગલાં લેવામાં આવ્યા છે અને એને આખા જીવન દરમિયાન એની યાદગીરી હોય છે, તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ શિક્ષણ જગતની અંદર પ્રથમ પગથિયું પાડનાર બાળકોના કેમ નહીં લેવા જોઈએ, જેથી એમને શિક્ષણ જગતની અંદર આ પ્રથમ પગલાં, એમને આ જીવન, એમને સ્વીટ મેમરી બની રહે તેના માટે એક નવી શરૂઆત કરવામાં આવી હતી। પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ખંજરીના તાલે જોડકના ગીતો ગવડાવવામાં આવ્યા હતા, તેની સાથે બાળકોને વિવિધ પ્રકારની રમત રમાડવામાં આવી હતી, જેથી નાના બાળકો ખુશ થઈ રમતો રમતા હતા, જેમાં શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ આચાર્ય કેતકીબેન તથા સ્ટાફગણ ઉપસ્થિત રહી બાળકોનું સહભાગી બન્યા હતા। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।